સુરતના પાંડેસરા એટલે પ્રાઇમ પોઈન્ટ વરદ ખાતેના જે 107 ફ્લેટ છે તેનું પાણી કાપ કરવામાં આવ્યું છે અને રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે ફાયર દ્વારા જે પાણીનો કાપ કનેક્શન કાપવામાં આવ્યું છે તેમને કોઈ ઓથોરિટી આપી આ કામ તો ઉધના ઝોનનું હોય છે પરંતુ આપણે વિસ્તાર ફાયર સેફ્ટી ફાયર સેન્ટર પર આવી પહોંચ્યા છે આપણે એમની સાથે વાત કરું જે અધિકારી છે કયા કારણોસર આ પાણીની લાઈનો કાપવામાં આવી છે મારું નામ આરકે ગાયકવાડ છે હું અહીંયા ઉધના અને લિંબાયતના ડિવિઝનલ ઓફિસર છું જી જે રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે વડોદ ખાતે પાઇપ પ્રાઇમ પોઈન્ટ એપાર્ટમેન્ટ આવી છે એના પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા છે અને ખાસ કરીને ફાયર દ્વારા કાપવામાં આવી છે આ કામગીરી એફએમસીની હોય છે શું કહેશો આમાં એવું નથી હોતું આક્ષેપ કરે છે ખોટા છે કે અમારી પાસે બી મારા ઉપલા અધિકારી એક રિપોર્ટ માંગતા હોય છે કે ભાઈ તમારા એરિયામાં કઈ કઈ બિલ્ડિંગો છે શું શું છે કોનામાં સિસ્ટમ છે કે નહીં એ મારે ઉપલા અધિકારીને મારે રિપોર્ટ આપવો પડે છે અને એ રિપોર્ટ ભેગો થઈને ઉપલા અધિકારી જે ડિસિઝન લે એ એમનું કામ છે જી 2019 જે નોટિસ ફટકારવામાં આવી હતી અને 2021 કનેક્શન કાપવામાં આવ્યા હતા તો સર આ વસ્તુ છે ને બધું રિપોર્ટિંગ થાય એને ટાઈમ લાગે છે અને એ ઝોનમાં જાય છે હવે ઝોનવાળા કઈ રીતનું કરતા હોય છે એ મને ખ્યાલ જી પાંડેસરા વિસ્તારમાં ઘણી બધી એવી સોસાયટીઓ છે ત્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે પરંતુ આ જે પ્રાઇમ પોઈન્ટ વડોદ ખાતે જે એપાર્ટમેન્ટ આવ્યું એના જ પણ કનેક્શન કાપવામાં આવ્યું હતું ના એવું નથી કે જે જેની બિલ્ડિંગની સર્વે કરેલી છે એમની કાયદેસર નોટિસ મોકલવામાં આવી છે કોઈ નોટિસ છે ને આરપીડી દ્વારા બી મોકલવામાં આવેલી છે અને એને પછી ધીરે એક સામગ્રી તો બધું નહીં થાય રિપોર્ટિંગ બનાવવું પડે છે મંજૂરીઓ લેવી પડે છે એમને એમ કદી કપાતું નથી જી અત્યારે પાંડેસરામાં હાલ કેટલાક સોસાયટીઓ એવી છે કે જેમાં ફાયર સેફ્ટી નથી ને અગાઉના દિવસોમાં એવું કામ કરી શકે એટલે શું કહેશો લોકોને અત્યારે તો ઝોન મારફતે મને 13 કે 16 નામ મળેલા છે એમ જ નામ પરફેક્ટ નથી નંબર છે બિલ્ડિંગના એવા અને એ લોકો એમની કામગીરી કરી રહ્યા છે એમાં અમારો ફાયરનો રોલ કંઈ આવતો નથી અમારો ફક્ત એક જ ઉદ્દેશ હોય છે કે સર્ચ કરવાનું કઈ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી નથી એ લોકોને નોટિસ આપવાની એ લોકોને જાણ કરવાની કે ફાયર સેફ્ટી લેવા કારણ કે પુરુષ લોકો છે ને નોકરી જતા રહે છે અને લેડીઝ અને છોકરાઓ ઘરે કદાચ કોઈ ઘટના બની જાય તો અમારી એ જવાબદારી લેવી પડે એટલે એ વસ્તુ માટે અમે એમને નોટિસ આપીએ છીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ જ અમે લોકો ફોલોઅપ્સ કરીએ છીએ જી અમુક એવું છે કે જે ખીલ માનવામાં આવે છે બિલ્ડિંગો પર પાણીના કનેક્શન કાપવામાં આવે છે કેવી રીતે બિલ્ડિંગને સીલ મારી ના શકાય કેમ કે એ લોકો રેસિડેન્ટમાં છે તે લોકો જાય કે એના માટે હવે કોઈ સાહેબની મંજૂરી હશે કે કંઈક બી હશે એ અનુસંધાને થાય છે જી આ હતા ભેસ્તાન ફાયર સેફ્ટી અધિકારી હતા એમનું કેવું હતું કે જે પહેલાં 2019 રહીશોને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ આ 2021 પાણીના લાઈનો કાપવામાં આવ્યા છે પરંતુ એ લોકોને ચોક્કસપણે કેવું છે કે ફાયર સેફ્ટી લગાવવું જરૂરી છે જે બિલ્ડિંગોમાં હજુ પણ જે બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી ન હોય એ લોકોના બી પાણીના કનેક્શન કાપવામાં આવશે એની પહેલાં જ લોકો પોતાની રીતે ફાયર સેફ્ટી લગાડી લે એવી રીતે અધિકારીઓ આપણાને કહી રહ્યા છે કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ સુરત